नमस्कार वाला विद्यार्थी मित्रों, केम छो। जेके एजुकेशन चैनल में आप सर्वनुं हार्दिक स्वागत है। आज आपणे धोरण 3 विषय गणित के जेनुं द्वितीय संत्रांत परीक्षानुं संपूर्ण सोल्यूशन करीशुं, जेना कुल गुण 40 रहेशे। तो चलो विद्यार्थी मित्रों सोल्यूशन करिए, जेमां आपणे जोईशुं प्रश्न 1 खाली जग्या पूरो गमे ते 8। जेमां पहेलुं छे 1000 ग्राम बराबर खाली जग्या, तो तेमां उत्तर आवशे 1 किलोग्राम। बीजुं 5 × 7 बराबर खाली जग्या, तो तेमां उत्तर आवशे 35। तीजू 12 + 6 बराबर खाली जगह, तो तेमा उत्तर आवशे 2। चौथू 2 भमरडा 3 चॉकलेट अने 2 केळानी किंमत बराबर, तो तेमा उत्तर आवशे 8 રૂપિયા અને 50 પૈસા। પાંચમું 59 55 49 ને 39, તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો તેમાં ઉત્તર આવશે 34। છઠ્ઠું 8 × 9 બરાબર ખાલી જગ્યા, તો તેમાં ઉત્તર આવશે 9 × 8। સાતમું 1 કેરીની કિંમત 215 હોય તો 5 કેરીની કિંમત ખાલી જગ્યા થાય, તો તેમાં ઉત્તર આવશે 75। આઠ 250 ની 5 નોટ ખાલી જગ્યા થાય, તો તેમાં ઉત્તર આવશે 250। નવમું 26 રૂપિયાને અંકમાં ખાલી જગ્યા રીતે લખાય, તો 26। પ્રશ્ન 2 સૂચવ્યા પ્રમાણે લખો, જેમાં પહેલું છે ગણો અને લખો, જેમાં પહેલું તમે જોઈ શકો છો 40 રૂપિયા અને બીજામાં છે 50 રૂપિયા। બ એકનો ઘડિયો બનાવો, જેમાં છે 1 વખત 1 એટલે 1 × 1 બરાબર 1, જે તમે નીચે આગળ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન 3 ગુણાકાર કરો ગમે તે 2, તો વિદ્યાર્થી મિત્રો નીચે ગુણાકારની તમને સંખ્યા આપેલી છે, જેમાં તમારે જવાબ લખવાનો રહેશે। બ 2 ના ઘડિયાનો ઉપયોગ કરીને 2 ના જૂથમાં ભાગ પાડો, તો વિદ્યાર્થી મિત્રો નીચે તમને 2 ના ઘડિયાના ઉપયોગો આપેલા છે, જેમાં તમારે ભાગ પાડવાના રહેશે, જે તમે નીચે આપેલા અંકો પ્રમાણે જોઈ શકો છો। પ્રશ્ન 4 તમારી પાસે 20 રૂપિયાની નોટ હોય તો તમે શું શું ખરીદી શકશો? તો તેમાં ઉત્તર આવશે 1 રમકડાની ગાડી, 1 પ્યાલો લીંબુ શરબત, 1 કેળું, 1 દડો, 1 નોટબુક, 1 ઢીંગલી, 2 રમકડાનું જિરાફ, 2 ભમરડા, 2 કેળા, 2 દૂધના પ્યાલા, 2 બિસ્કિટના પડીકા, 4 રબર, 1 રૂપિયાની ગાડી, 1 દૂધનો પ્યાલો ને 1 કેળું। જેમાં બ છે પેટર્નને આગળ વધારો અને ખાલી ખાના ભરો, તો તેમાં આવશે પહેલું છે 96, પછી છે 98, પછી આવશે 100, પછી આવશે 102, પછીના ખાલી જગ્યામાં આવશે 104, 106, 108 ને 110, અને બીજામાં આવશે 99, 101, પછીના ખાલી જગ્યામાં ખાલી જગ્યાના ખાનામાં આવશે 103, 104, 107, 109, 111 ને 113। પ્રશ્ન 5 માંગ્યા મુજબ ઉત્તર આપો, નીચે આપેલા ટ્રાફિકના ચિત્રના આધારે કોષ્ટક પૂર્ણ કરો। જેમાં છે મુસાફરીની રીત,
કેટલા લોકોને મુસાફરીની રીત અને કેટલા લોકો છે તમે નીચે આપેલું છે તો ચાલીને જતા તો 9 લોકો છે, સાયકલ પર 5 લોકો છે, સ્કૂટર પર 6 લોકો છે, બસમાં 22 લોકો છે, કારમાં 3 લોકો છે, રિક્ષામાં 10 લોકો છે, બળદગાડામાં 5 લોકો છે, ટ્રેક્ટરમાં 1 લોકો છે, ઘોડાગાડીમાં 2 લોકો છે, ટ્રકમાં 2 લોકો છે અને સ્કૂટર વાનમાં 8 લોકો છે. બ ટિકિટની કિંમત શોધો, જેમાં પેલું છે ભૂપેન ન્યૂ જલપાઈગુડીથી અલીપુર દ્વારા જાય છે, ટિકિટ ભાડું કેટલું થશે? તો તેમાં ઉત્તર આવશે ₹28. બીજું, ઇન્દિરાને ન્યૂ જલપાઈગુડીથી ગોધરા ગોલપરા જવું પડે તેમ છે, તેણે ટિકિટ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો તેમાં ઉત્તર આવશે ₹4,950. ત્રીજું, ડેબુ સીમા અને ગોવિંદ જલપાઈગુડીથી ન્યૂ માલ જાય છે, તેમને 3 ટિકિટના કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો તેમાં ઉત્તર આવશે ₹37.50, એટલે કે તેની રીત થશે 3×2 એટલે કે 12.50 બરાબર 2 એટલે કે 36.50. ચોથું, તેઓએ ₹50ની એક નોટ ટિકિટ માટે આપી, તેઓને કેટલા રૂપિયા પાછા મળશે? તો તેમાં ઉત્તર આવશે ₹12.50, જે તમે નીચે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તેની રીત. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. થેન્ક યુ વાલા વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.